नमस्कार विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर में आपणे अंतर सूत्र आधारित दाखला जोया हता। त्यारबाद आगळ बीजू सूत्र आवे छे, विभाजननु सूत्र। केनु सूत्र? गुणोत्तर विभाजननु सूत्र। केमां शुं करवानुं? तो जो के बे बिंदु आपेला छे, के दाखला तरीके एक बिंदु ए छे जेना एम छे एक्स वन वाय वन, अने एक बीजु बिंदु बी छे जेना एम छे एक्स टू वाई टू। आ बने बिंदु ने जोड़ता रेखाखंड विभाजन करतु एक बिंदु पी छे। आ बिंदु पी ना आपणे एम शोधवाना छे। हूँ शोधवाना छे या तो कई रीतना के जोई आवे। आ रेखाखंड ए बी एना एम अपने शू लीधा? एक्स वन वाय वन। शू लीधा? एक्स वन वाय वन। बीना एम अपने शू लीधा? एक्स टू वाय टू। आ रेखाखंड ए बी है एना उपर एक बिंदु पी आवेलू छे। रेडी? हवे आ बिंदु पी छे ई आ रेखाखंड ए बी नो कया गुणोत्तर में विभाजन करे ई आपणे शोधवानुं। जो जोता तो एवुं लागे बे सरखा भाग करे, पण बे सरखा भाग छे नहीं। कयो गुणोत्तर ई छे ई नथी खबर, एटले गुणोत्तर आपणे लखीशुं एपी ना छेदमां पीबी। शुं लखीशुं? एपी ना छेदमां पीबी। अने बीजुं केवुं होय तो आने शुं कहेवानुं? एम वन। अने आ गुणोत्तर शुं थशे? एम टू। तो एम वन ना छेदमां एम टू। पीना एम आपणने नथी खबर, एटले आपणे पीना एम शुं धार्या? एक्स वन। तो एम लखी शकाय के बिंदु पी ई रेखाखंड ए बीनू एम वन जेम एम टू गुणोत्तरमां शुं करे छे? विभाजन। अने गुणोत्तरनું बीजું શું છે? એપીના છેદમાં પી બી। હું લખાય કે બિંદુ પી એ રેખાખંડ એ બીનું એમ વન જેમ એમ ટુ ગુણોત્તરમાં વિભાજન કરે છે, તેથી બિંદુ પીના આયામ રેડી। તો એનું સૂત્ર શું થશે કે પી ઓફ એક્સ વાય, એટલે કે બિંદુ પીના આયામ એક્સ અને વાય, અને એનું સૂત્ર છે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ, અને અલ્પવિરામ વાય એમનું થશે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ। આ આપણું શું છે? વિભાજનનું સૂત્ર। હું પી ઓફ એક્સ વાય બરાબર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ, અલ્પવિરામ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ। આ મૂળ વિભાજનનું સૂત્ર છે। અને તમારો ગુણોત્તર જો યાદ રાખવું હોય તો આકૃતિ યાદ રાખીને આ ગુણોત્તર યાદ રાખવાનો, એપીના છેદમાં પી બી, અને ગુણોત્તર શું થશે? એમ વનના છેદમાં એમ ટુ। શું થશે? એમ વનના છેદમાં એમ ટુ। તો જોઈએ આગળ સ્વાધ્યાય 7.2। સ્વાધ્યાય 7.2 રેડી? ચાલો, તો એ સ્વાધ્યાય 7.2માં પહેલો દાખલો એવો કીધો છે કે બિંદુઓ માઇનસ એક સાત અને ચાર માઇનસ ત્રણને જોડતા રેખાખંડનું બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। રેડી? વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે કે આ બે બિંદુ આપ્યા છે માઇનસ એક સાત અને ચાર માઇનસ ત્રણ, આ બંને બિંદુને એક જોડતો રેખાખંડ છે, અને એ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે? બે જેમ ત્રણ। કયું બિંદુ કરે છે એ નથી ખબર, એટલે આપણે એ બિંદુના યામ શોધવાના છે। તો દોરી આકૃતિ,
કે આને આપણે બિંદુ એ કહી દઈએ આયામને, અને આયામને આપણે શું કહી દઈએ બિંદુ બી, એ બંનેને જોડતો રેખાખંડ. ચાલો તો અહીંયા બિંદુ એ, અહીંયા બિંદુ બી, એના આયામ શું છે? માઇનસ એક સાત. બીના આયામ શું થશે? ચાર અને માઇનસ ત્રણ. આ બંને બિંદુને જોડતો રેખાખંડ થઈ ગયો. એના ઉપર એક બિંદુ પી આવેલું છે, અને કીધું નથી પણ આપણે ધારવાનું. એ આ બિંદુ પી છે, આ રેખાખંડ એ બીનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો કે બે જેમ ત્રણ. ગુણોત્તર એટલે આપણે શું થતું હતું? એ પીના છેદમાં પી બી થતું હતું, અને આપણે એમ વન કહેતા હતા, અને આપણે શું કહેતા હતા? એમ ટુ. તો આ ગુણોત્તર શું થઈ જાય? બે જેમ ત્રણ. રેડી? તો અહીં લખવાનું, એ પીના છેદમાં પી બી બરાબર એમ વનના છેદમાં એમ ટુ બરાબર ગુણોત્તર શું થશે? બેના છેદમાં ત્રણ. અને આપણે શું કહી દઈએ? એક્સ વન વાય વન, અને આપણે શું કહી દઈશું? એક્સ ટુ વાય ટુ. હવે આ જે બિંદુ પી છે એના આયામ શોધવાના છે, એટલે એ પીના આયામ આપણે શું ધારી લઈએ? એક્સ વાય. શું ધારી લઈએ? એક્સ વાય. તો અહીંયા આપણે લખીએ કે બિંદુ પી એ રેખાખંડ એ બીનો કયા ગુણોત્તરમાં? બે જેમ ત્રણ ગુણોત્તરમાં, ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી બિંદુ પીના યામ સૂત્ર શું છે? પી ઓફ એક્સ વાય, વિભાજનનું સૂત્ર વાપરવાનું. તો શું આવશે? એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ, અલ્પવિરામ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ. ચાલો હવે કિંમત જ મૂકવાની. એમ વન આની સાથે સરખામણી કરીએ તો એમ વનની કિંમત કેટલી થાય? બે. અને એમ ટુની કિંમત કેટલી થઈ જાય? ત્રણ. તો એમ વન, જો કિંમતો બધી આપણે છે ને નાના કૌંસમાં જ લખીશું, તો એમ વનની કિંમત બે, એક્સ ટુની કિંમત ચાર, પ્લસ એમ ટુની કિંમત કેટલી થશે? ત્રણ. એક્સ વનની કિંમત માઇનસ એક છેદમાં એમ વન પ્લસ એમ ટુ, એમ વન બે પ્લસ એમ ટુ ત્રણ, અલ્પવિરામ એમ વનની કિંમત બે, વાય ટુની કિંમત માઇનસ ત્રણ પ્લસ એમ ટુની કિંમત ત્રણ, વાય વનની કિંમત સાત છેદમાં એમ વન પ્લસ એમ ટુ એટલે બે પ્લસ ત્રણ. ચાલો બે ચોકું આઠ. હવે જો અહીં નિશાની ફેરવવાની, પ્લસની આગળ જે નિશાની હોય એમાં કાંઈ ફેરવવાની નહીં, અહીંયા નિશાની ફેરવવાની. તો પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ. અને ત્રણ એકું ત્રણ, ત્રણ ને બે પાંચ, અહીંયા માઇનસ છ પ્લસ સાત તેરી એકવીસ, ત્રણ ને બે પાંચ. ચાલો આઠમાંથી ત્રણ જાય તો કેટલા આવશે? પાંચ. અહીંયા માઇનસ પ્લસ માઇનસ, એકવીસમાંથી છ જાય તો પંદર, મોટા પદની નિશાની એટલે કેવા આવશે? પ્લસ પંદર છેદમાં પાંચ. અહીંયા ભાગ ઉઠશે તો કે આ પાંચ એકુ પાંચ, અને પાંચ તેરી પંદર. તો જે વિભાજન કરતું બિંદુ પી હતું એના આયામ શું આવ્યા? એક અને ત્રણ. શું આવ્યા? એક અને ત્રણ આવ્યા. ત્યારબાદ તો આમ લખી શકાય કે આમ વિભાજન કરતા, આમ વિભાજન કરતા, વિભાજન કરતા બિંદુના આયામ એક ત્રણ થશે. કેટલા થશે? એક ત્રણ થશે. ત્યારબાદ પ્રશ્ન બે, કે બિંદુઓ ચાર માઇનસ એક અને માઇનસ બે માઇનસ ત્રણને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના, બિંદુઓના યામ શોધો. રેડી? હું કીધું છે આ બે બિંદુઓ આપેલા છે બિંદુઓના યામ,
ઈ બંને બિંદુઓના યામને જોડતો એક રેખાખંડ છે. ઈ રેખાખંડના આપણે ત્રિભાગ એટલે કે જે રેખાખંડ જોડીએ એના ત્રણ ભાગ કરે તેવા બિંદુઓના યામ શોધવાના છે. ચાલ આ આપણે રેખાખંડ એ બી લખ્યો, કેમ કારણ કે અહીંયા ઉલ્લેખ નહોતો કર્યો એટલે આપણે એકને શું કહી દીધું એ, એના યામ શું થશે 4 - 1, બીના યામ શું થશે -2 - 3. હવે આ બંને બિંદુને જોડતો આ રેખાખંડ થઈ ગયો. હવે આ રેખાખંડના આપણે કેટલા ભાગ કરવાના છે, ત્રિભાગ એટલે ત્રણ ભાગ કરવાના. તો ત્રણ ભાગ ક્યારે થાય કે જો ભાઈ કે હું આ રેખાખંડ ઉપર કોઈ એક બિંદુ દર્શાવું. ચલો અહીંયા બિંદુ હું પી દર્શાવું તો રેખાખંડના કેટલા ભાગ થાય, બે ભાગ થાય. અહીંયા હું ક્યુ દર્શાવું તો રેખાખંડના આવા કેટલા ભાગ થઈ જાય, ત્રણ ભાગ થઈ જાય, એક ભાગ, બે ભાગ અને ત્રણ ભાગ. તો આ જે બે બિંદુ રેખાખંડ ઉપર મૂકવાથી ત્રણ ભાગ થયા તો આ બંને બિંદુઓના આપણે યામ શોધવાના છે. હવે તમે જુઓ આપણો મૂળ ગુણોત્તર શું હતો, મેન આકૃતિ દોરી ત્યારે શું હતો, એપીના છેદમાં પીબી, અને ગુણોત્તર આપણે શું લીધો હતો, M1 જેમ M2 લીધો હતો. તો અહીં તમે જોઈ શકો છો, જો હું અહીંયા ગુણોત્તર, મારે પહેલાં બિંદુ પીના યામ શોધવા છે, કોના યામ શોધવા છે, પીના યામ, તો હું ગુણોત્તર લઉં એપી છેદમાં પીબી, લો શું લઉં એપીના છેદમાં પીબી, હું કે બિંદુ પી એ રેખાખંડ એબીનો. હવે તમે સરળતાથી જોઈ શકો એપી છે તો એની વચ્ચે કેટલા ભાગ આવે છે રેખાખંડનો, એક ભાગ આવે છે. પી થી બી સુધીમાં રેખાખંડના કેટલા ભાગ આવે છે, બે ભાગ આવે છે. તો એમ કહી શકાય કે આ બિંદુ પી એ રેખાખંડ એબીનો કયા ગુણોત્તરમાં, 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને આપણે આને શું કહી દેતા M1 અને આને શું કહેતા હતા આપણે M2. તો આમ લખાય બિંદુ પી એ રેખાખંડ એબીનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તેથી બિંદુ પીના યામ. આને આપણે શું કહી દઈએ X1 Y1, આને આપણે શું કહી દઈએ X2 Y2. પીના નથી ખબર એટલે આપણે એને શું કહી દઈએ XY. હવે જો એવું જરૂરી નથી કે ગુણોત્તર એપીના છેદમાં પીબી લો, તમે એક એમ લખી શકો કે AQ છેદમાં QB. તો AQ એટલે કેટલા ભાગ થઈ જાય, બે, અને QB એટલે કેટલો આવ્યો, 1. તો 2:1 ગુણોત્તરમાં વિભાજન થાય. એવું કોઈ નિયમ નથી કે આપણે આ જ રીતે ગુણોત્તર લેવો, આપણી રીતે ગમે એ રીતે ગુણોત્તર લઈ શકીએ છીએ. ચાલો હવે તો વિભાજનનું સૂત્ર તે, તો P(XY) બરાબર M1 X2 + M2 X1 છેદમાં M1 + M2 અને M1 Y2 + M2 Y1 છેદમાં M1 + M2. ચાલો P(XY) બરાબર M1ની કિંમત હવે આની સાથે સરખાવીએ, રેડી. તો આપણે ગુણોત્તર જો અહીં લખી નાખીએ કે એપીના છેદમાં પીબી આ ગુણોત્તર હતો, શું હતો, 1:2, અને ગુણોત્તર આપણે શું લેતા હતા, M1 - M2. તો M1ની કિંમત કેટલી થઈ ગઈ, 1, અને M2ની કિંમત કેટલી થઈ ગઈ, 2. તો M1 ની કિંમત 1, X2ની કિંમત કેટલી, -2, પ્લસ M2ની કિંમત 2, X1ની કિંમત કેટલી થશે, 4, છેદમાં M1 + M2 એટલે 1 + 2. M1ની કિંમત 1, Y2ની કિંમત કેટલી થશે, -3, પ્લસ M2ની કિંમત 2, Y1ની કિંમત કેટલી થશે, -1, છેદમાં 1 + 2. ચાલો P(XY) બરાબર આ 2 × 2 પણ કેવા, માઇનસ, પ્લસ 4 × 2 = 8, છેદમાં 2 × 1 = 3. આ -3 - 2 છેદમાં 2 × 1 = 3 P(XY). અહીંયા -+-8માંથી 2 જાય તો કેટલા આવશે, 6 - 3. આ -+ 3 × 2 = 5 મોટા પદની નિશાની, અહીંયા ભાગ ઉડશે 3 × 2 = 6. તો P(XY)
बे अल्प विराम माइनस पांचना छेद में त्रण हूँ बे अल्प विराम पांचना छेद में त्रण मतलब आज आप रेखाखंड एना जो त्रिभाग करतु बिंदु एक पी एना एम मिली गया हम आप कोना शोधो क्यू ना जो हूँ फरी आकृति दौरू तो अँ पी लीए हमें अँ क्यू लीए लीए बी पीना यम शू एवं बे माइनस पांचना छेद में त्रण बीना यम शू होता माइनस बे माइनस त्रण रेडी हवे गुणोत्तर हवे आपणे क्यू ना यम शोधवा छे तो गुणोत्तर शू थे पी क्यू छेद में शू थी जाए क्यू बी थी जाए अने क्यू ना यम आपणे नथी खबर एटले आने आपणे यम शू धरले एक्स वाय आने शू कही दे फरी थी एक्स वन वाय वन अने आने शू कही दे एक्स टू वाय टू चलो गुणोत्तर शू थशे तो के पी क्यू छेद में क्यू बी चलो हवे तुम कहो तो कि आ गुणोत्तर वेल्यू के आवशे केम अँ गुणोत्तर वेल्यू एक जेम बे थी तो अँ गुणोत्तर वेल्यू के आए तो अँ जो पी थी क्यू सुधी रेखाखंड के भाग आए एक क्यू थी बी सुधी रेखाखंड भाग के एक तो गुणोत्तर शू थी जाए एक जेम एक गुणोत्तर आप एम वन जेम एम टू मतलब बराबर एम वन ना छेद में एम टू तो एम कही शकाय के बिंदु क्यू ए रेखाखंड पी बी नू एक जेम एक गुणोत्तर में शू करे छे विभाजन करे छे शू बिंदु पी ओला सॉरी क्यू ए रेखाखंड पी बी नू एक जेम एक गुणोत्तर में विभाजन करे छे तेथी बिंदु क्यू ना यम तो बिंदु क्यू ना यम फरीथी विभाजन नो सूत्र चलो आते हूँ लखशो यम कोना यम शोधवा छे क्यू ना तो क्यू ऑफ एक्स वाय बराबर एम वन एक्स टू प्लस एम टू एक्स वन छेद मा एम वन प्लस एम टू एम वन वाय टू प्लस एम टू वाय वन छेद में एम वन प्लस एम टू अँ काउंस पूरो चलो क्यू ऑफ एक्स वाय एम वन की किंमत केटली हती एक एक्स टू की किंमत केटली थई माइनस बे प्लस एम टू की किंमत एक अने एक्स वन की किंमत केटली थई बे छेद में एक प्लस एक अँ आप क्यू ऑफ एक्स वाय अत्यारे नहीं लखीए कारण कि थोड़ी जगह अभाव है सीधो आप किमत मूकीए तो अँ जो एम वन की किमत एक एक्स टू की किमत माइनस बे प्लस एम टू की किमत एक एक्स वन की किमत बे छेद में एक प्लस एक चलो एम वन की किमत फरी थी एक वाय टू की किमत के माइनस त्रण पछी एम टू आए तो एम टू की किमत के एक अने वाय वन की किंमत केटली थशे माइनस पांचना छेद में त्रण माइनस पांचना छेद में त्रण छेद में एक प्लस एक चलो आ माइनस बे बे एकू बे छेद में बे आ माइनस त्रण प्लस माइनस माइनस पांचना छेद में त्रण अने आखाना छेद में बे आ माइनस बे प्लस बे जीरो थी जाए जीरो ना छेद में बे एटले केटला थाय जीरो थाय હવે અહીં જુઓ ફરીથી આપણે જે ત્રીજા ચેપ્ટરમાં કરતા એ રીતે અહીં છેદમાં કાંઈ ન હોય તો એક ક્રોસ ગુણાકાર કરવાનો તો ત્રણ તેરી નવ પાંચ એકો પાંચ છેદમાં બંનેનો ગુણાકાર તો ત્રણ એકો ત્રણ છેદમાં બે આ છે અંશના છેદ ક્યાં આવી જાય છેદમાં અહીંયા માઇનસ માઇનસ પ્લસ નવને પાંચ ચૌદ મોટા પદની નિશાની અને ત્રણ દો છ એટલે આ રીતે લખાય બે ગુણ્યા ત્રણ કારણ કે આ ત્રણ છેદમાં એવા ઝીરો અહીંયા ભાગ ઉઠશે બે સત્તા ચૌદ તો માઇનસ સાતના છેદમાં ત્રણ તો ક્યુના યમમાં શું આવશે માઇનસ સાતના છેદમાં ત્રણ તો અહીં તમે જોઈ શકો છો કે બિંદુ પીના યમ શું આવ્યા બે માઇનસ પાંચના છેદમાં ત્રણ અને ક્યુના યમ શું આવ્યા ઝીરો માઇનસ સાતના છેદમાં ત્રણ તો આમ જે આ રેખાખંડ હતો એનો ત્રિભાગ કરતા બિંદુઓના શું આવ્યા યમ તો આમ લખવાનો આમ રેખાખંડ એ બીના ત્રિભાગ
बिंदुओना याम अनुक्रमे बे माइनस पांच ना छेद में त्रण तथा जीरो माइनस सात ना छेद में त्रण थशे। रेडी?